नमस्कार विद्यार्थी मित्रों, हंस मुक्ति विद्यालय चैनल में आप सबनों हार्दिक स्वागत है। तो आज आपणे वेचाण नोंध में आगळ वधीशुं कि भाई आज आपणे शुं शीखीशुं, खानावाड़ी वेचाण नोंध। गया लेक्चर में आपणे वेचाण नोंध शीखी गया था, ते फक्त सादी हती, जेमां फक्त वेपारीनुं नाम अने मालनी उपज के वेचाणनी जे रकम आवती ते ज आपणे लखता हता। खानावाड़ी वेचाण नोंध छे एमां पण बे प्रकार छे, તમે અહીં જોઈ શકો છો। તમને થિયરી આપી છે, આપણે થોડી ઘણી કરી લઈએ કે માલના પ્રકાર પ્રમાણે અને માલના ખર્ચના ખાનાવાળી વેચાણ। માલના પ્રકાર પ્રમાણે આવશે કે એક જ વેપારી છે તે અલગ અલગ, ધારો કે કોઈ ઇલેક્ટ્રોનિકવાળો છે તે મોબાઈલ, ટીવી, રેફ્રિજરેટર આવી ત્રણ ચાર વસ્તુઓ સાથે વેચે છે, તો એની આપણે એક જ વેચાણમાં એન્ટ્રી કરીશું। અને માલના ખર્ચવાળી એટલે કે ભાઈ કોઈ વેપારી છે દૂર દૂર સુધીના વ્યવહારો કરે છે, જેમ કે આખા સ્ટેટની બહાર, આખા રાજ્યની બહાર, તો એને મજૂરી લાગશે, રેલવે ભાડું લાગશે, રેલવેનું લાગશે, ગાડા ભાડું, તો આ દરેક પ્રકારના જે ખર્ચા છે તેની કેવી રીતે એન્ટ્રી કરવાની તે આવશે। પ્લસ સાથે સાથે આપણને શું આવશે એમાં, GST, જે આપણે આમનોંધવાળા ચેપ્ટરમાં ભણી ગયા છે કે આપણે જે કંઈ વસ્તુ હોય જો ગુજરાતની અંદર હોય તો એને બે ભાગમાં વેચી નાખશું GST-ને, અને ગુજરાતની બહાર હોય તો એક જ આવશે। જ્યારે દાખલો આવશે ત્યારે આપણે સમજીશું। ચાલો તો નીચે આવી જઈએ। આ છે માલના ખાનાવાળી વેચાણનો નમૂનો। અહીંયા આપણને શું આપ્યું છે કે ભાઈ ટેબલ, ખુરશી અને કબાટ એટલે કે ત્રણ વસ્તુઓનો ધંધો કરે છે। આપણને દાખલામાં જે પ્રમાણે આપ્યું હોય ત્રણ ચાર વસ્તુઓ, તે પ્રમાણેના ખાના પાડવાના રહેશે। ઘણીવાર એક્ઝામમાં તમને આપેલું નથી હોતું તો તમારે વ્યવહારના આધારે વસ્તુઓ નક્કી કરવાની રહેશે। ચાલો આપણે હવે આગળ વધીએ। તો કઈ રીતે આપણે ફક્ત એનું હવે ઉદાહરણ જોઈ લઈશું કે કઈ રીતે તેનું ઉદાહરણ આપેલ છે। જો આમાં કઈ કઈ વસ્તુ છે તે જોઈ લો। પહેલાં તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતેનમ, આ ત્રણે ત્રણ વસ્તુ અને ખાપા ખાતાભાઈ પાનમ, આ ચારે ચાર વસ્તુ વેચાણ નોંધના નમૂનામાં હતી જ સાદામાં। નવું શું આવ્યું છે, આ જે રકમ છે એમાં ત્રણ ભાગ પાડી દીધા છે, અમુકવાર ચાર બી હોય શકે, પાંચ બી હોય શકે, છેલ્લે કુલ રકમ, જેમ આપણે દાખલા કરીશું તેમ તમને સરળ થશે। હવે દાખલા તરફ આગળ વધીએ। ચાલો સીધા આપણે આવી જઈએ ઉદાહરણ પાંચ પર। વધારે નહીં કંઈ કરતા, ઉદાહરણ પાંચ છે, એની રકમ વાંચું છું। તો સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે કે નીચેના વ્યવહારો ઉપરથી સ્ત્રી ભાવના ટેલિકોમના છો, આપણે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો છો। તમને કીધેલું જ છે ખાનાવાળી, જો નહીં કીધું તો પણ તમારે રકમને સમજીને એના આધારે નક્કી કરવાની રહેશે કે કયા પ્રકારની તમારે પેટા નોંધ આપેલ છે। તો શ્રી ભાવના ટેલિકોમ, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને સાદા ફોન, એમ ત્રણ પ્રકારના ફોન, ત્રણ પ્રકારના છે એટલે આપણે સમજી જવું પડે કે ખાનાવાળી આમ નોંધ, ખાનાવાળી જ પેટા નોંધ આવશે। ઓકે, ચાલો તો આપણે એના ખાના જોઈ લઈએ, ખાના કયા પ્રકારે છે। ચાલો તો આયરા એ પછી તમને ખાના, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાતા વેપારના નંબર, મોબાઈલ ફોન, કાર્ડલેસ ફોન અને સાદો ફોન, અને છેલ્લે કુલ રકમ રૂપિયા। આગળ વધીશું વ્યવહાર નંબર એક તરફ। તો શું છે ભાઈ, 2015 જુલાઈ 1 શ્રી ભરતને 5 મોબાઈલ, 9000 નંગ દીઠ, 5 કાર્ડલેસ ફોન, 4000 નંગ દીઠ, 10 સાદા ફોન, 2000 નંગ દીઠના ભાવે વેચ્યા ભરત નંબર 101, શાકનો સમય 2 માસ। આમાંથી અગત્યની વસ્તુ કઈ છે આપણા માટે કે ભાઈ પહેલે તો વ્યવહાર રોકડ છે કે ઉધાર, આખા વ્યવહારમાં રોકડનો ઉલ્લેખ નથી, પ્લસ વ્યક્તિનું નામ આપેલ છે એટલે વ્યવહાર કેવો થશે, ઉધાર, વેચાણ નોંધમાં ઉધાર વ્યવહારની જ એન્ટ્રી કરવામાં આવે છે। તો હવે શું છે કે સૌ પ્રથમ 5 મોબાઈલ, 9000 નંગ દીઠ, 9000 નંગ દીઠ એટલે 1 મોબાઈલના 9000, તો 5 મોબાઈલના કેટલા થશે, 9000 × 5 કરીશું એટલે આપણને આવશે 45000, સમજ પડે છે। તેવી જ રીતે આપણે કાર્ડલેસ ફોનના બી છે, 4000 × 5 કરીશું તે થશે 20000, અને પછી 10 સાદા ફોન છે, 1 ના 2000 એટલે 2000 × 10 એટલે 20000 જોઈ લે આપણે એની એન્ટ્રી। તો આ પ્રકારે એની એન્ટ્રી છે, સૌ પ્રથમ તારીખ શ્રી ભરત ખાતે, જાવક ભરતની અંદર જે તમને દાખલામાં આપેલ છે તે
પછી મોબાઈલ ફોનના 45,000 આપણે ગણતરી કર્યા, 20,000 અને 20,000, ત્યારબાદ આ ત્રણે ત્રણનું ટોટલ લાસ્ટમાં. આગળ વધીશું વ્યવહાર નંબર 7, એટલે કે તારીખ નંબર 7. મોબાઈલ ફોન નંગ 3, 8,000 નંગ રીતના સાદા ફોન નંગ, 1,800 નંગ રીતનું વેચાણ કરી. હવે આમાં કેવું છે એ વ્યવહારમાં જોતું. સૌ પ્રથમ તો આજે વ્યવહાર આપ્યો છે તેમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર કેવો છે, રોકડ, જેની આપણે એન્ટ્રી વેચાણ નોંધમાં કરીશું નહીં. એટલે આની એન્ટ્રી આપણે ક્યાં કરીશું, નીચે આપણે નોંધ તરીકે કરીશું. જોઈ લઈએ આપણે નોંધ. જો તારીખ 7 રોકડ વેચાણ છે, જે રોકડ મેળમાં નોંધાશે નહીં. સમજ પડી? ચાલો હવે ઉપર આવી જઈએ. તારીખ 15, શ્રી દીપકને 4 મોબાઈલ ફોન 7,500 નંગ દીઠ, 10 સાદા ફોન 1,700 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાએ વેચ્યા. શાકનો સમય 3 માસ અને ભરતે નંબર 100. સૌ પ્રથમ તો આજે વ્યવહાર છે એ કેવો છે, ઉધાર, એટલે એની એન્ટ્રી આમાં થશે. ઓકે, તો હવે આપણે એની ગણતરી કરી લઈએ કે હવે આની રકમ કેવી રીતે આવશે. વેપારી વટાવને ધ્યાનમાં રાખીને કરવું પડશે. પહેલાં તો ભરતે નંબર 105 લખી નાખ્યું, શ્રી દીપક ખાતે એનું નામ લખી નાખ્યું. ત્યારબાદ તો સૌ પ્રથમ 7,500 નંગ લીધું, એટલે 75 × આપણે કરીશું 4, તો 75 × 4 થશે 30,000 આપણી રકમ થશે. પણ એમાં 10% વેપારી વટાવ બાદ કરો, 30,000માંથી 10% બાદ કરશો તો તમને આવશે 27,000. સમજ પડે છે? તો 27,000ની આપણે એન્ટ્રી કરીશું. દેખાય છે અહીં 27,000, 30,000માંથી 3,000 બાદ કર્યા એટલે આવ્યા. હવે તેવી જ રીતે આપણે કોણ જોઈશું, હવે આ જે 10 સાદા ફોન છે તેનું કરી લઈએ આપણે. તો ભાઈ તમે અહીં વિચારમાં પડશો કે સર તો કાર્ડલેસ ફોનમાં શું કરીશું, એનું આપ્યું નથી તો એની રકમ આપણે ડેશ કરી નાખશું. તો 1,700 × 10 કરશું તો એ થઈ જશે તમારા 17,000. હવે એમાંથી 10% બાદ કરશું, 17,000 10% છે 1,700, તો તમારા વધશે 15,300, જેની આપણે અહીં એન્ટ્રી કરી નાખશું. દેખાય છે બંનેનું ટોટલ, એ ટોટલ 12 આવશે. ઓકે, આગળના વ્યવહાર તરફ જઈએ. તારીખ 20 શું છે કે ભાઈ, શ્રી મહેન્દ્રને એક યંત્ર 12,000માં વેચ્યું, ચૂકવણી માટે 1 માસનો સમય આપ્યો. જો મિત્રો આ વ્યવહાર છે તે ઉધાર છે, પરંતુ મિલકતને લગતો વ્યવહાર છે. યંત્ર આપણે મિલકતને લગતા વ્યવહારની નોંધ આમાં કરવાની રહેતી નથી, તેથી આમાં જો એન્ટ્રી નથી એની તો આપણે શું કરશું, નીચે છેવટીએ જઈએ તો નોંધ કરી નાખશું. તારીખ 20 મિલકતનું વેચાણ શાક પર છે, તેથી ખાસ આમ નોંધમાં નોંધાશે. આગળના વ્યવહાર તરફ ચાલ્યા જઈએ આપણે. તારીખ 23 તરફ, શ્રી અરવિંદને 8 મોબાઈલ ફોન 9,000 નંગ દીઠ અને 10 કાર્ડલેસ ફોન 19,000 નંગ દીઠના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. શ્રી અરવિંદે 50% રકમ તરત જ ચૂકવી આપી. ભરતીય નંબર 115. જો અડધો વ્યવહાર રોકડ છે તો આપણે જ્યારે પેટા નોંધો સ્ટાર્ટ કરેલી ત્યારે આપણે અમુક નિયમો જોઈએ, તેમાં કીધું હતું કે અડધો વ્યવહાર રોકડ હોય છતાં પણ તેને સંપૂર્ણ ઉધાર ગણીને તેની પેટા નોંધમાં એન્ટ્રી કરવામાં આવશે. તો એન્ટ્રી કરીએ તો શું છે, આપણે શું આપ્યું છે કે અરવિંદને 8 મોબાઈલ ફોન 9,000 નંગ દીધો, 8 × 9,000 કરીએ તો 8 × 9,000 કેટલા થશે, 9,78,000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરી નાખશું તો કેટલા વધશે, 64,800. 64,800 વેધા એ આવી ગયા અહીં. ત્યારબાદ બીજું શું છે, 10 કાર્ડલેસ ફોન 10 × 1,900 એટલે 19,000, એમાંથી 10% બાદ કરશો એટલે 1,700, બંનેનું ટોટલ 12. આગળ વધીશું નંબર 26 પર. શ્રી ઘનશ્યામે 5 મોબાઈલ 8,500ના ભાવે અને 10 સાદા ફોન 9,100 ભાવે મોકલી આપવા ઓર્ડર આપ. જો આ વ્યવહાર કેવો છે, આ વ્યવહાર તો પહેલી વાત તો બિન આર્થિક છે, તેથી તેની નોંધ થશે નહીં.
એટલે 26મા વ્યવહારની આપણે નોંધ નહીં કરશું, પણ છેલ્લે નોંધ તરીકે લખી નાખીશું કે તારીખ 24 એ બિનઆર્થિક વ્યવહાર છે, એની નોંધ કરવામાં આવતી નથી. આગળ વધીશું. તારીખ 28 શ્રી ઘનશ્યામને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, ભરતિયા નંબર 120. હવે જો તારીખ જે 26 છે તેમાં ફક્ત ઓર્ડર મળેલો, પણ 28 ઓર્ડર કમ્પ્લીટ થયો, એટલે હવે વ્યવહારમાં આર્થિક થયો. અને આ ઉપરનો વ્યવહાર જો ઓલરેડી હતો કેવો, ઉધાર, એટલે ઉધાર વ્યવહાર છે, એટલે આની નોંધ આમાં થશે. તો શું છે, 5 મોબાઈલ 8500ના ભાવે, તો 8500 × પહેલાં 5 કરી નાખવાના, તો એ આવશે તમારા 42500, એ આવશે. મોબાઈલ ફોનમાં પછી સાદા ફોન 10 2100ના ભાવે, તો 2100 × 10 એટલે 21000, ટોટલ 12. વિગતમાં શું, ગ્રાહકમાં શું લખશું, શ્રી ઘનશ્યામ ખાતેના ભરતિયા નંબર. તારીખ 31 કે મિલનને 2 મોબાઈલ 7000ના ભાવે અને 3 કાર્ડલેસ ફોન 3500ના ભાવે રોકડેથી વેચ્યા. આ રોકડ શબ્દ હોવાથી આ વ્યવહારની એન્ટ્રી થશે નહીં, છેવટમાં તમે નોંધ કરી નાખશો. આગળ વધીએ. ચાલો દરેક વ્યવહાર પતી ગયા, તો હવે આપણે શું કરવાનું, સિમ્પલ મોબાઈલ ફોનના જે છે તેનું ટોટલ અહીં લખી દઈશું, કાર્ડલેસ ફોનનું છે તેનું ટોટલ અહીં, સાદા ફોનનું ટોટલ અહીં, આ દરેક લાઇન વાઇઝ ટોટલ લખતા જશું. આ હતું આપણું માલના પ્રકાર પ્રમાણેની પેટા નોંધ. હવે આપણે આગળ વધીશું. હવે આવશે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. ચાલો, માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ. મેં તમને જેમ કીધું તેમ માલની વેચાણ સાથે અલગ અલગ વેરા હશે, રેલવેનું મજૂર, પેકિંગ ખર્ચ, તો આ દરેકને લગતું જો આપણે નમૂનો જોઈ લે તેના પરથી તમને સમજ પડી જશે. તો તારીખ છે, ગ્રાહકનું નામ છે, જાવક ભરતિયા નંબર, ખાતા વેપારના નંબર, માલની ચોખ્ખી રકમ એટલે કે તમને જે માલની રકમ આપેલી હશે વેપારી વટાવ બાદ કર્યા બાદની રકમ એટલે માલની ચોખ્ખી, રેલવેનું મજૂરી કોઈ પણ હોઈ શકે, યા ગાડા ભાડું બી હોઈ શકે, પેકિંગ ખર્ચ પણ હોઈ શકે, બરાબર. ત્યારબાદ શું છે, જાવક પૂર્તિ. જો ખરીદી હોય તો આવક પૂર્તિ થાય, આમ જાવક પૂર્તિ કેન્દ્રીય વ્યવસ્થિત, જાવક પૂર્તિ રાજ્ય વ્યવસ્થિત, અને છેલ્લે સંકલિત. હવે સંકલિત કેમ આવશે, કે ભાઈ સંકલિત જે છે તે ગુજરાતની બહાર હશે, તો સંકલિત શું યાદ રાખવું, આપણે ગુજરાતનું ધ્યાન રાખવું, તો ગુજરાતની બહાર સંકલિત લાગશે. આ તમારે સ્વીટ એન્ડ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે. ઓકે, તો આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ, તમને લોકોને કયા પ્રકારની રકમ આવશે તે સમજ પડી જશે. તો ભાઈ ઉદાહરણ છે, નીચેના વ્યવહાર પરથી સુરતના સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો. આટલા બધી ખબર પડી વેચાણ નોંધ તૈયાર કરવાની. સરદાર સ્ટોર્સ, વસેક, એટલે કે પહેલાં 3 ખાના કમ્પલસરી આવશે. વસેક કીધું એટલે આંતરરાજ્ય, આંતરરાજ્ય અને આંતરરાજ્ય જે છેલ્લે આવે તે સંકલિતવાળું. રેલવેનું મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે. હવે મજૂરી રેલવેનું આવ્યું એટલે ખર્ચના ખાનાવાળી આવશે, એ પણ તમારે મગજમાં ઉતારી લેવાનું રહેશે. કુલ 12% વસેક દરના આધારે વેચાણનો 12% વસેક દર છે. હવે ટકા આપ્યા છે, જો ગુજરાતની અંદર હોય તો તમારે 6% કરવાને, ગુજરાતની બહાર હોય તો સીધા 12%. ઓકે, ચાલો. તો 2019 જૂન 1, સૌપ્રથમ તો આપણે ખાના પાડી નાખીએ, કઈ રીતે ખાના છે જુઓ. શ્રી સરદાર સ્ટોર્સની વેચાણનો જો ખાના કઈ રીતે આવશે તે તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે અકાઉન્ટમાં અલગ અલગ દાખલાના અલગ અલગ ચેપ્ટર પ્રમાણે ખાના છે, તેથી તમે અટવાઈ નહીં જાઓ. તે માટે પહેલાં તારીખ વેચાણનો છે એટલે ગ્રાહકનું નામ આવશે, જ્યારે ખરીદનો હોય તો વેપારીનું, જાવક ભરતિયા નંબર, ખાતા વેપારના નંબર, માલની ચોખ્ખી રકમ એટલે કે વેપારી વટાવ બાદ કરીની, પછીની રેલવેનું મજૂરી, આંતરરાજ્ય પૂર્તિ, એમાં 2 પ્રકાર આવશે, કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક, આંતરરાજ્ય એમાં 1 સંકલિત વસેક. ચાલો, તો પહેલો વ્યવહાર આપણે જોઈ લઈએ કે ભાઈ પંકજને 30000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, રેલવેનું 1000, મજૂરી 300 અને ભરતિયા નંબર 123. હવે જો પહેલો વ્યવહાર છે એટલે ખાસ ધ્યાન આપજો, જીએસટીની ગણતરી કઈ રીતે કરવાની છે તે મેં આખી ગણતરી તમને દર્શાવીશ અત્યારે.
તો સૌ પ્રથમ તો વ્યવહાર કેવો છે? ઉધાર. એટલે ભાઈ આ વ્યવહાર ઉધાર છે એટલે આની એન્ટ્રી કમ્પલસરી થશે. કઈ રીતે થશે ગણતરી તે જોઈ લો. 30,000નો માલ છે, ખાસ ધ્યાન આપજો. 30,000નો માલ, એમાંથી 10% વેપારી વટાવ બાદ કરી નાખજો, એટલે કેટલા રહે? 27,000. આ થયા માલની ચોખ્ખી રકમ આવશે. ત્યારબાદ 1,000 રૂપિયા છે એ રેલવે નોરમાં બેઠા, ત્યારબાદ મજૂરીમાં 300. હવે ત્રણે ત્રણનું ટોટલ મારી દઈશું આપણે. 27,000 + 1,000 + 300 એટલે કેટલા થશે? 28,300. હવે જો તમને અહીંયા કઈ દાખલામાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નહીં કર્યો વ્યવહારમાં કે ગુજરાતની બહાર છે કે અંદર, જો આવો કોઈ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો તમારે એને ગુજરાતની અંદર જ થયેલો વ્યવહાર છે તેવો ગણીને તેના પર 2 પ્રકારના કર લગાવવાના રહેશે. વશે આપણો 12% આપેલો હતો તેને આપણે હવે આની પર 6% આની પર કરશું. બધા ખર્ચા પ્લસ કર્યા બાદ 28,300 × 6% કરશું. તો ચાલો તમે કેલ્સી પર કરજો, 28,300 × 6% ઓકે. તો આપણે જે રકમ આવશે એ પ્રમાણે નીચે લખશું. તો ચાલો માલની પહેલાં ચોખ્ખી રકમ 27,000 મજૂરીમાં, સોરી રેલવે નોરમાં, 300 મજૂરીમાં જોઈ લઈએ. ચાલો જૂન 1 પંકજ ખાતે જાવક ભરતે નંબર 123 આવ્યું. માલની ચોખ્ખી રકમ 27,000, રેલવે નોર 1,000, મજૂરી 300. આ ત્રણે ત્રણનું ટોટલ કર્યા બાદ છેલ્લે જાવક પૂરતે કેન્દ્રીય હશે 2 ભાગમાં, કારણ કે ગુજરાતની અંદર 1698 31,692 12. હવે જો તમને ગણતરીમાં નહીં સમજ પડ્યું તો તમને ઉદાહરણના નીચે કઈ રીતે ગણતરી છે તે આપેલ છે તે તમારે આ કોષ્ટક જોઈ લેવું. ઓકે આગળ વધીએ. તારીખ 10, નિલેશને 50,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો, મજૂરીના 200 વસૂલ લીધા. હવે આ વ્યવહાર રોકડેથી છે એટલે રોકડ શબ્દ આવે ત્યાં જ તમને સમજ પડી જાય કે આ વ્યવહારની નોંધ થશે નહીં, આ વ્યવહાર પેટા નોંધોમાં નોંધાશે નહીં, તે શેમાં નોંધાશે? રોકડ મેળ, જે તમને આના પછી આપવામાં આવેલ છે. આગળ જઈએ તો આગળ આપણે જઈશું તારીખ 14 પર, કે જયપુરના જયેશભાઈને. જો જયપુરના કીધું રાજસ્થાન આપ્યું એટલે કે આની પર તમારા 12% સીધા વસે ગણવાના રહેશે. માલની ચોખ્ખી રકમ બાદ મજૂરીને બધું પ્લસ કરીને તો ભાઈ 20,000નો માલ 5% વેપારી વટાવે 3 માસની શાક પર વેચ્યો. જયેશભાઈ વતી 250 મજૂરી પેટે અને 400 રેલવે નોર પેટે ચૂકવ્યા. ભરતિયા નંબર 130માં મજૂરી અને રેલવે રકમ ઉમેરી તેમને મોકલી આપ્યું. તો ચાલો 20,000નો માલ છે, સૌપ્રથમ તો 20,000નો માલ છે એમાંથી 5% વેપારી બેઠા બાદ કરશું એટલે 20,000ના 5% થશે 1,000. 1,000 બાદ કરો એટલે 19,000 જે છે એ તમારે આવશે માલની ચોખ્ખી રકમ. જોઈ લઈએ, દેખાય છે 19,000 માલની ચોખ્ખી રકમ જયેશભાઈ ખાતે. રેલવેના 400, મજૂરીના 300. હવે આ ત્રણે ત્રણનું પ્લસ કરીએ. હવે જયપુરના હતા, આપણને બાજુમાં લખેલું હતું રાજસ્થાન, ગુજરાતની બહાર, એટલે સીધા આ ત્રણનું ટોટલ કરશો. 19,000 + 400 એટલે 19,400 + 250 એટલે 19,650. એના પર તમે ગુણ્યા 12% આમ કરશો એટલે તમને રકમ આવશે 2,358 ટોટલ 12. સમજ પડે છે? આગળ વધીશું તારીખ 15 તરફ. જો જે વ્યવહારની નોંધ ન થાય તો આપણે નીચે લખવાની રહેશે કમ્પલસરી. જો આમાં લખ્યું છે તારીખ 10 રોકડ વેચાણ હોય તો રોકડમાં નોંધાશે એમ. તારીખ 15, કિશનને એક જૂનું યંત્ર 1500માં વેચી દીધું, જેના મજૂરી પેટે 320 ચૂકવ્યા. કિશનને 15 દિવસમાં નાણાં આપવાની બાહેધરી આવી. જો સૌ પ્રથમ તો તમારે નિયમો યાદ હશે તો તમને બહુ સરળ પડશે કે આપણે પહેલે જ જોયું કે મિલકતોની એન્ટ્રી આમાં થશે નહીં પેટાનોંધોમાં. પેટાનોંધોમાં ફક્ત ઉધાર વેચાણ, ઉધાર ખરીદી, ઉધાર વેચાણ પરત, ઉધાર ખરીદ પરની નોંધ થશે. આ ઉપરાંત જો આ રોકડ વ્યવહાર હશે તો રોકડમાં અને આ યંત્રને લગતા કે મિલકતને લગતા હશે ત્યાં આવશે ખાસ આમનોનમાં. તો આપણે નીચે દર્શાવી દઈએ કે તારીખ 15
મિલકતનું શાક પર વેચાણ જે ખાસ આમદનમાં નોંધાશે અને મજૂરી રોકડ મેળમાં નોંધાશે. તારીખ 25 વૈભવીનો 10,000 માલ 5% વેપારી વટાવે 3 માસની શાક પર વેચ્યો. 10,000માંથી 5% બાદ કરી નાખ્યા આપણે બરાબર, તો 10,000ના 5% થશે 500. 10,000માંથી 500 જાય તો 9,500, તો રેલવેનું રેમાં 800 બરાબર. વૈભવીએ કુલ રકમના અડધા નાણાં તરત જ, હવે અડધા નાણાં ચૂકવ્યા છે એટલે આપણે આખો વ્યવહાર ઉધાર ગણીને તેની નોંધ કરશું. એટલે ભરતીય નંબર 135, તો 9,500 એના, ત્યારબાદ રેનેરુના 800, 9,500 વત્તા આપણે 800 કરીશું, તો 9,500 વત્તા 800 એટલે કેટલા થશે? 10,300. હવે આપણને અંદર કંઈ નથી આપ્યું કે ગુજરાતની બહાર છે કે કંઈ ઉલ્લેખ જ નહીં, એનો મીન્સ કે આપણે ગુજરાતની અંદર જ છે તેમ સમજીને એને 12% બે ભાગમાં વેચી નાખશું. 6% એકવાર 6% કરો એટલે 618 અને 618 એમ આવી જશે. 3-3 આ બધાનું ટોટલ કરીને સીધું 12. જાવક ભરે ત્યાં નંબરનું નહીં કરવાનું. આગળ વધીશું. તારીખ 30 તરફ કે ગૌરાંગને 40,000 માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. રેલવેનું 1500ના ભરત્યા નંબર 140માં ઉમેરીને મોકલી આવ્યો. સૌપ્રથમ જો વ્યવહાર કેવો છે? ઉધાર. એટલે આની એન્ટ્રી થશે કમ્પલસરી. તો પહેલાં આપણે હું લખશું, જાવક ભરત નંબર 140 ગૌરાંગ ખાતે. સૌપ્રથમ 40,000 છે એમાંથી 10% બાદ કરીશું એટલે 40,000 10% થશે 4,000 બાદ કરું એટલે આપણને આવશે 36,000 માલની ચોખ્ખી રકમ દેખાય. હવે એમાં 1500 રેલવેનું એન્ટ્રી આપી દઈશું. 1500 પ્લસ કરશું, 36,000 વત્તા 1500 એટલે થશે તમારી પાસે 37,500. હવે કંઈ આપણને આપ્યું નથી ગુજરાતની બહાર છે કે અંદર, આપણે ગુજરાતની અંદર સમજીને બે વિભાગ એટલે કે 6% 6%માં વેચી નાખશું. તો એના પર તમે ટોટલ 37,500 પર 6% કરો તો 22,50 ટોટલ. બધા વ્યવહારો પતી ગયા છે, દરેકના આપણે ટોટલ મારી દઈશું. માલની ચોખ્ખી રકમનું ટોટલ, રેલવેનું, મજૂરીનું, જાવક પૂરતી કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, સંકલિત વસેક અને કુલ રકમ. અહીં આપણો દાખલો સમાપ્ત થાય છે. પરીક્ષામાં આવા પ્રકારના દાખલાઓ આવી શકે છે. ઓકે.